अंग्रेजी दिवस साइड जब आपने साइड में दिवस करवानो छे इंग्लिश में बराबर तो जो हूं तुमने राइम गाऊं ये पहला हूं तुम्हारे जरा बात कर लो बराबर ने कर लो हां तो जब आपने ढाबे करे सुइए छे કે જ્યારે આપણને બહુ ગરમી લાગે ત્યારે આપણે ધાબે સૂઈએ છીએ અને ચોમાસામાં કેમ નહીં સૂતા કે જ્યારે આપણે વરસાદ બહુ પડે છે એટલે આપણે ચોમાસામાં ધાબે સૂતા નથી અને શિયાળામાં કેમ નહીં સૂતા ભાઈ ત્યારે છે ને આપણે ઠંડી બહુ લાગે છે એટલે આપણે ધાબે સૂતા નથી ભાઈ ઉનાળામાં ગરમી લાગે ને એટલે આપણે ધાબે સૂઈ જઈએ છીએ ને તો જો ભાઈ ધાબે સૂઈ જઈએ તો આપણે ધાબે સૂતા સૂતા શું જોઈએ છે ભાઈ મોટું આકાશ જોઈએ છે શું જોઈએ છે મોટું આકાશ આકાશ જુઓ છો ને અને આકાશમાં શું હોય છે ભાઈ તારા તારા હોય છે અને બીજું શું હોય છે ચંદ્ર હોય છે શું હોય છે ચંદ્ર જ્યારે પૂનમ હોય ને જો ભાઈ આજે પૂનમ છે હે ને ભાઈ આજે પૂનમ છે એટલે ચંદ્ર કેટલો મોટો થયો હશે જોજો એનું અજવાળું છે ને આપણા લાઈટ કરતા પણ વધારે અજવાળું લાગે છે હે ને હા ભાઈ એનું અજવાળું ક્યાં ક્યાં સુધી જાય છે હે ને તમે એવું વિચારો હવે જો ભાઈ ત્યાં અંદર શું દેખાય છે ભાઈ તારા તારા કેવા ચમકે છે ભાઈ હીરા કરતા પણ વધારે ચમકે છે હે ને હા ભાઈ હીરા કરતા પણ વધારે ચમકતા દેખાય છે તો આપણને શું થાય આપણે મનમાં વિચાર કરીએ કે આપણે એને લાવીને પકડી લઈએ એમ આપણને પકડવાનું મન થાય છે એવી જ એક રાયમ છે તો હું રાયમ ગાઉં છું ને તો તમારે વિડીયો જોઈને તમારે પણ રાયમ ગાવાની છે બરાબર તો જો ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર હાઉ આઈ વન્ડર વોટ યુ આર Up above the world so high, like a diamond in the sky. જાવી રીતે તમારે રાયમ ગાવાની છે તે છતાં હું તમને પહેલાં એક ફરીથી એકવાર તમને ગાઈ બતાવું છું ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર હાઉ આઈ વન્ડર વોટ યુ આર Up above the world so high, like a diamond in the sky. જો મેં તમને પહેલાં વાત કરી ને કે ભાઈ આકાશ જોયું છે હે ને ભાઈ આકાશમાં શું હોય છે ભાઈ ચંદ્ર હોય છે હે ને હા તારા હોય છે એવી આ રાયમ છે તો જો ભાઈ આપણે પહેલાં શીખી ગયા હતા પહેલાં શું શીખી ગયા કઈ ફ્રૂટના નામ શું શીખી ગયા હતા ફ્રૂટના નામ ભાઈ કયા કયા ફ્રૂટ આપણે શીખેલા બનાના ગ્રેપ્સ એપલ મેંગો હે ને પપૈયા પછી વોટરમેલન આટલા આપણે ફ્રૂટના નામ આપણે શીખી ગયા હતા એ ફ્રૂટના નામ ભાઈ દારમ બનાના તો ભાઈ બનાનાનો રંગ કેવો હતો યલો કેવો હતો યલો હતો ભાઈ એ યલો કેવો હતો ભાઈ એની છાલ હતી હે ને ભાઈ એની છાલને આપણે છોડી નાખીએ તો અંદરથી એનો રંગ કેવો હતો ભાઈ વ્હાઈટ હતો હે ને આપણે એ ખાઈએ તો આપણને કેવું લાગે ગળ્યું ગળ્યું લાગે હે ને ગળ્યું ગળ્યું લાગે ને હા ભાઈ પછી આપણે શું જોઈતું ભાઈ ગ્રેપ્સ ગ્રેપ્સ કેવા કલરની હતી ગ્રેપ્સનો રંગ કેવો હતો ભાઈ ગ્રીન કેવો હતો ગ્રીન અને બ્લેક પણ હતો હે ને ભાઈ આપણે ગ્રેપ્સ ખાઈએ ને તો સ્વાદમાં કેવી લાગે ભાઈ ખાટી મીઠી લાગે કેવી લાગે ખાટી મીઠી લાગે પછી આપણે શું જોઈતું ભાઈ એપલ શું જોઈતું એપલ ભાઈ એપલનો રંગ કેવો હતો રેડ એપલનો રંગ કેવો હતો રેડ હે ને રેડ એટલે લાલ ભાઈ એપલનો રંગ લાલ હતો અને અંદરથી આપણે છાલ છોડી નાખીએ ને એનો રંગ કેવો થઈ ગયો હતો વ્હાઈટ અને જો ભાઈ આપણે એપલ ખાઈએ ને એપલ આપણે ખાઈએ ને રોજે તો ભાઈ આપણામાં લોહી વધે ને તો આપણે તંદુરસ્ત લઈએ આપણામાં શક્તિ આવે ને હા પછી આપણે કયું ફ્રૂટ જોઈતું ભાઈ મેંગો કયું જોઈતું મેંગો મેંગો એટલે કેરી ભાઈ કેરીનો રંગ કેવો હતો ભાઈ ગ્રીન કેવો હતો ગ્રીન ગ્રીન કેમ હતો હતો ભાઈ જ્યારે કાચી હોય ને મેંગો ત્યારે એનો રંગ કેવો હોય ગ્રીન હોય અને જ્યારે મેંગો પાકી જાય ને ત્યારે એનો કલર કેવો થાય યલો થાય કેવો થાય યલો થાય હે ને તો ભાઈ ગ્રીન ગ્રીન મેંગો હોય ને તો ભાઈ એ કેવી લાગે ભાઈ ખાટી લાગે કેવી લાગે ખાટી લાગે જ્યારે મેંગો પાકી જાય ત્યારે એનો રંગ કેવો થઈ જાય યલો યલો થઈ જાય ને ત્યારે એ કેવી લાગે ભાઈ સ્વાદે મીઠી લાગે કેવી લાગે ખાટી લાગે અને મીઠી પણ લાગે પછી વોટરમેલન જોઈ છે વોટરમેલન એટલે ભાઈ તરબૂચ વોટરમેલન એટલે તરબૂચ ભાઈ તરબૂચનો રંગ કેવો હતો ભાઈ ગ્રીન હતો કેવો હતો ગ્રીન હતો ઉપર અને અંદરથી કેવો થઈ જાય છે આપણે કાપીએ એટલે રેડ થઈ જાય છે હે ને હા ભાઈ પછી એ પણ કેવું લાગે છે ભાઈ મીઠું લાગે છે એ પણ મીઠું લાગે છે સ્વાદે અને ભાઈ વોટરમેલનમાં પાણી બહુ હોય છે હે ને ભાઈ એમાં પાણી બહુ છૂટે છે એટલે આપણે પાણી વધારે પ્રમાણમાં આપણા વોટરમેલન ખાઈએ ને તો વધારે પ્રમાણમાં આપણામાં શરીરમાં પાણી જાય છે પછી આપણે શું જોઈતું ભાઈ પપૈયા હે ને ભાઈ
પપૈયાનો રંગ કેવો હતો ભાઈ? યલો. કેવો હતો? યલો. ભાઈ પપૈયું જોઈ છે ને તમે? બે એની અંદર આ કાળા કાળા દાણા બીયા કેટલા બધા હોય છે, હે ને ભાઈ? એની અંદર તો બહુ બીયા હોય છે, અને એ પણ ખાઈએ તો આપણને શું લાગે? મીઠું લાગે અને ફીકું પણ લાગે. તો આજે આપણે શું જોવાનું છે ભાઈ? આપણે પહેલાં ફ્રૂટના નામ જોયા ને, તો આજે શું જોવાનું છે આપણે? વેજીટેબલ. વેજીટેબલ એટલે શાકભાજી. વેજીટેબલ એટલે શાકભાજી. તો જો ભાઈ આજે હું તમને એક કમાન્ડ કહું છું, એ કમાન્ડ તમારે ઘરે કરવાના. હેન્ડ્સ અપ એટલે હાથ ઊંચા, હેન્ડ્સ ડાઉન એટલે હાથ નીચા, હેન્ડ્સ ડાઉન, હેન્ડ અપ, હેન્ડ્સ ડાઉન, આવી રીતે તમારે કમાન્ડ કરવાના. પછી જમ્પ, મેં તમને કીધેલું ને જમ્પ, જમ્પ એટલે કૂદવું, જમ્પ એટલે કૂદવું, આવી રીતે કમાન્ડ તમારે ઘરે કરવાના. તો જો ભાઈ હવે હું તમને બતાવું છું વેજીટેબલ. ભાઈ આ વેજીટેબલ કઈ છે ભાઈ? કઈ છે ભાઈ? ગ્રીન પીસ. કઈ છે? ગ્રીન પીઝ. ગ્રીન પીઝ એટલે વટાણા. ગ્રીન પીઝ એટલે વટાણા. આ વટાણા છે, હે ને ભાઈ? એનો રંગ કેવો છે ભાઈ? ગ્રીન છે. કેવો છે? ગ્રીન છે. તો ભાઈ આપણે આનું શાક બનાવીએ છીએ ને, હે ને? અને ખીચડી પણ થાય છે, વટાણા નાખીને આપણે ખીચડી પણ બનાવીએ છીએ, હે ને ભાઈ? આનું શાક પણ થાય છે, હે ને? તો ભાઈ આ સ્વાદે મીઠા લાગે છે, એનો રંગ ગ્રીન છે, હે ને? ને આ સેવા વપરાય છે, શાકમાં બનાવવામાં વપરાય છે. ભાઈ આ શું છે? પોટેટો. શું છે ભાઈ? પોટેટો. પોટેટો એટલે ભાઈ બટાકા. પોટેટો એટલે બટાકા, હે ને ભાઈ? આ બટાકાનું શાક તમે ખાવ છો ને? હા ભાઈ, આ બટાકાનું શાક બધે વપરાય છે ને ભાઈ. સારો પ્રસંગ હોય, ખરાબ પ્રસંગ હોય તો પણ આપણે પોટેટાનું શાક બનાવીએ છીએ. અને પોટેટામાંથી શું શું બને ભાઈ? શું શું બને? હે? કાતરી બને, વેફર બને, પાપડ બને, પાપડ બને, પાપડ બને, બરાબર? તો જે ભાઈ આ પોટેટો છે ને, એનું શાક પણ બધામાં વખણાય છે, બધામાં, બધા પ્રસંગમાં પણ વપરાય છે. અને એનો રંગ કેવો છે? બ્રાઉન. એનો રંગ કેવો છે ભાઈ? બ્રાઉન છે. અને આપણે કાપીએ ને તો એનો અંદરથી રંગ કેવો હોય છે ભાઈ? વ્હાઈટ હોય છે. કેવો હોય છે? વ્હાઈટ હોય છે. એવી જ રીતે આ ડુંગળી, ડુંગળી, ડુંગળીને શું કહેવાય? ઓનિયન. કયું છે ભાઈ વેજીટેબલ? ઓનિયન. કયું છે? ઓનિયન. ઓનિયન તમે ખાધી છે ને? આ ઓનિયન તો બધા રોજ ખાતા જ હશે, હે ને ભાઈ? હા ભાઈ, આ ઓનિયન તો આપણને ગરમી બહુ આવે, આપણે ખાઈએ ને. તો ભાઈ એનો રંગ કેવો છે? રેડ. કેવો છે? રેડ. ભાઈ આપણે સમારીએ ને, હા, તો એમાંથી શું થાય છે ભાઈ? આપણે આંખમાંથી પાણી આવે છે ને, આપણે રોઈ પડે છે, હે ને? જો ભાઈ આનું પણ ડુંગળીનું, આ ઓનિયનનું પણ શાક થાય છે, હે ને? અને એ ઓનિયન આપણે ગ્રેવી તરીકે પણ, આપણે ગ્રેવી તરીકે પણ આપણે એનું શાક બનાવી શકીએ છીએ, હે ને? તો જો ભાઈ એનો રંગ કેવો છે ભાઈ? રેડ છે, હે ને ભાઈ? એ ખાવામાં તીખી લાગે છે. કેવી લાગે છે? તીખી લાગે છે. આ કોઈ વેજીટેબલ છે? ટોમેટો. કોઈ વેજીટેબલ છે? ટોમેટો. જો ભાઈ ટોમેટાનો રંગ કેવો છે ભાઈ? રેડ છે. ટોમેટાનો રંગ કેવો છે? રેડ છે. એ ખાઈએ તો આપણને કેવું લાગે? એનો સ્વાદ કેવો લાગે ભાઈ? ખાટો લાગે. કેવો લાગે? ખાટો લાગે. જો ભાઈ આનું શું શું બને? આનું સૂપ બને, ચટણી બને, હા, ચટણી બને, પછી સોસ બને, પછી શાક બને, હે ને ભાઈ? પછી આની ગ્રેવી તરીકે પણ આપણે બીજું શાકનો ઉપયોગ કરીએ છીએ, હે ને? તો જો ભાઈ એ ખાટું લાગે છે, એનો રંગ રેડ છે, અને એ શાકમાં વપરાય છે. આ કઈ વેજીટેબલ છે ભાઈ? બ્રિંજલ. કઈ વેજીટેબલ છે? બ્રિંજલ. બ્રિંજલ એટલે રીંગણ. રીંગણ પણ તમે બધા જોયા છે ને, હે ને? તો ભાઈ જો ભાઈ એનો રંગ કેવો છે? બ્લેક છે. કેવો છે ભાઈ? બ્લેક છે, હે ને ભાઈ? આછો કેવો બ્લેક છે ભાઈ. અંદરથી આપણે સમારીએ ને તો એનો રંગ કેવો હોય છે ભાઈ? વ્હાઈટ હોય છે. ભાઈ આનું શું થાય છે ભાઈ? શાક થાય છે. શું થાય છે ભાઈ? શાક થાય છે, હે ને ભાઈ? આ શું છે ભાઈ? કઈ વેજીટેબલ છે? ચીલી. કઈ વેજીટેબલ છે? ચીલી. ચીલી એટલે મરચું. ભાઈ મરચું કેવું લાગે છે? તીખું તીખું. કેવું લાગે છે મરચું? તીખું તીખું લાગે છે. ભાઈ એનો રંગ કેવો છે? રેડ છે અને ગ્રીન પણ છે. અને એ શેમાં વપરાય છે? આપણે બધા શાકભાજીમાં જે બી બનાવીએ એમાં ચીલી વપરાય છે, હે ને ભાઈ? હા.
તો મેં તમને આજે વેજીટેબલ બતાવ્યા, પહેલાં આપણે ફ્રૂટ બતાવેલા ને આજે આપણે વેજીટેબલ જોયા. હવે હું તમને એક ઉખાણા કહું છું, ઉખાણાનો જવાબ તમારે અંગ્રેજીમાં મને આપવાનો છે. મને સમારો તો પાણી નીકળે, મને સમારો તો પાણી નીકળે. કહો કહો શું તમને ખબર છે મારું નામ શું? અંગ્રેજીમાં મારું નામ શું છે ભાઈ? વોટરમેલન. ના ભાઈ, મને સમારો, મને સમારો તો આંખમાંથી પાણી નીકળે. મેં તમને હમણાં જ બતાવ્યું ને ઓનિયન. હા ભાઈ, મેં તમને હમણાં જ કીધું કે સમારી તો આપણને આંખમાંથી પાણી આવે, તો શું શું છે ભાઈ? ઓનિયન હે ને. હા, પછી જો બીજું, શાકભાજીનો હું રાજા, શાકભાજીનો હું રાજા. કહો કહો શું તમને ખબર છે મારું અંગ્રેજીમાં નામ શું છે ભાઈ? પોટેટો. પોટેટો શું છે ભાઈ? મારું અંગ્રેજીમાં નામ શું છે? પોટેટો. પોટેટો એટલે બટાકા હે ને ભાઈ. હા ચલો ફરીથી હું તમને કહું બરાબર. કાળો ને ભૂરો મારો રંગ, કાળો ને ભૂરો મારો રંગ. કહો કહો શું તમને ખબર છે અંગ્રેજીમાં મારું નામ શું છે? બ્રિંજલ. બ્રિંજલ શું છે ભાઈ અંગ્રેજીમાં એનું નામ શું છે? બ્રિંજલ બરાબર. ચલો ફરીથી, તીખો તીખો મારો સ્વાદ. મેં તમને હમણાં જ કીધું છે ને કે ખાઈએ તો તીખું લાગે, તો તીખો તીખો મારો સ્વાદ. કહો કહો શું તમને ખબર છે અંગ્રેજીમાં મારું નામ શું છે? ચીલી. ચીલી શું છે ભાઈ અંગ્રેજીમાં મારું નામ? ચીલી. મેં તમને હમણાં કીધું ને કે આપણે ખાઈએ ને તો આપણને તીખું લાગે હે ને. હા ભાઈ ચીલી. ચલો ભાઈ, ફોલો મને તો દાણા નીકળે, આપણે ફોલીએ ને તેમાંથી દાણા નીકળે. કહો કહો શું તમને ખબર છે અંગ્રેજીમાં મારું નામ શું છે? આપણે ફોલીએ તેમાંથી દાણા નીકળે. મેં તમને હમણાં બતાવ્યું હતું વેજીટેબલ પીસ હે ને ભાઈ, ગ્રીન પીચ. શું છે ભાઈ? ગ્રીન પીચ. મેં તમને હમણાં કીધેલું કે આપણે ગ્રીન પીચ છે ભાઈ, એમાંથી આપણે ખોલીએ ને તો દાણા નીકળે ને એનું શાક પણ થાય. અને એવી રીતે તમે ઘરે તમે પહેલાં મેં તમે ફ્રૂટનું નામ બતાવેલા. તો જો ભાઈ મેં તમને પહેલાં ફ્રૂટના નામ બતાવેલા ને, તો આજે મેં વેજીટેબલના નામ બતાવ્યા ને, તો તમે આપણે મેં તમને પહેલાં કીધેલું કે પેલા ટીના નામની એક છોકરી હતી, તેની મમ્મી જોડે શું લેવા જતી હતી? ફ્રૂટ લેવા જતી હતી અને આંગળી મૂકતી હતી હે ને ભાઈ. એવી રીતે પણ તમે પણ તમારી મમ્મી પાસે જજો શાકભાજી લેવા અને તમે આંગળી મૂકજો. શું કહેશો ભાઈ મમ્મી? મમ્મી એટલે તમારી મમ્મી તમને કહેશે કે આને શું કહેવાય બેટા? ચીલી. શું કહેવાય? ચીલી. એવી જ રીતે તમે બીજી વાર જજો ભાઈ. ભાઈ તમે પછી શાકભાજી લેવા જાઓ તમે મમ્મી જોડે આંગળી મૂકવાનો, તો શું છે ભાઈ આ? પોટેટો. શું છે? પોટેટો. એટલે તમારી મમ્મી તમને કહેશે કે આને શું કહેવાય બકા? પોટેટો કહેવાય હે ને. એવી જ રીતે તમે મમ્મી જોડે શાક લેવા જજો.